ચાંદી ના રૂપિયા નો ઢેકલો કર્યો ભાઈઓ, એટલે બધાય કીધું કે આ તમારા થી મોટા સ્ટેટ છે, 1800 ફાધર ના ધણી છે, તમે ચાંદી ના રૂપિયા સુકામ નાખ્યા? એ કે આપ તો મારા થી વડીલ છો, આ ધાંગધ્રા છે, આ ભાવનગર છે, આ લીંબડી છે, આ હળવદ છે, બધાય છે, પણ મારે મોટાઈ દેખાડવાનો શોખ નથી, ચાંદી ના રૂપિયા એટલા માટે નાખું છું કે આમાંથી જે વિદ્યાર્થી ભણી નવર દાતાર બને. અરે હોનાનું દાન કરવાનું થાય ને તો કોઈ દી પાછી પાની ન કરે, એટલા માટે હું ચાંદી ના રૂપિયા નો ઢગલો કરું છું. અને ક્યાં સુધી તમે આજી આજી કરીને દુનિયાને જીવવાના? ક્યાં સુધી દુનિયાને સલામું કરવાના? એક વાર તમારા પગની માથે જીવતા શીખી જાઓ, કોઈના બાપની ત્રિવડ નથી, હામો મીઠ માંડી હકે. સાહેબ આ ચારણોની માટે હું કાયમ વાત કરું છું, જે બી જાડેજા સાહેબ માટે આવા અધિકારીઓ મળવા મુશ્કેલ છે. સત્તા મળે ને સત્તા એટલે માણા બેહકી જાય, પણ તમારી આગળ રૂપિયા હોય, તમારી આગળ સત્તા હોય, અને પછી જો તમારા આવકારામાં ફેર ન પડે એટલે માની લેવું હવે તમારું રૂવાડું કોઈની ત્રિવડ નથી, ખાંડું કરી હકે ને માતાજી ભોળી હાલી છે ભાઈ. હું કાયમ બોલું છું, જાહેર પ્રોગ્રામમાં રૂડું લગાડવા નહીં, ગોંડલમાં જાય ને તો ખબર પડે કે મહેમાન ગતિ કેવી હોય, ભચાવ જાવ તો ખબર પડે મેઘુભાઈ લાલા મહેમાન ગતિ કેવી હોય. સાહેબ એમ જેમ દુનિયા સલામ નથી કરતી અને એમના અમારે કઈ બોલવાની ટેવ નથી આવી, કોઈના 2000 રૂપિયા ખિસ્સામાં નાખીને, એટલે મને આ છેલ્લી બે કડીઓ ગમે છે, આપને મજા આવશે એટલા માટે આ બે કડીઓ મને બહુ ગમે છે. અને બીજી વાત, જેના લોહીમાં પડ્યું હોય એ કઈ કરીએ કે લોહીના નહીં ને એ કોઈના નહીં, લોહીનો ન થાય, ભાઈનો ન થાય, કાકાનો ન થાય, કુટુંબનો ન થાય, પછી એ પાવૈયા કોઈ દી પીરે ન થાય ભાઈ. આયા તો મરદની મોકાણે જવાય, કોઈ દી હિજડાની જાનમાં ન જવાય ભાઈ. મરદ માણા હોય તરવાની હામ હામી બાકા શીખું બોલતી હોય, બોલતી બોલતી નીકળી કે હોય, અને એની કારણે તમે રૂડા વળતા વળો ને, પનિયા પલાળીને પાછા વળો ને, તોય તમે રૂડા લાગો. બાકી વીજળીના પણવા જતા હોય, ખીસડ ખાયા, પછી એમાં ઓડિયો ભેળી કરી હોય, BMW ભેળી કરી હોય, તો એમાં આપણે કોઈ દી રૂડા ન લાગી ભાઈ. સમસાને થી આવતા હોય મર્દ ની કારણે થી, તોય આદમી રૂડો લાગે, બાકી રાકા ની જાન માં કોઈ દી જાતા નહીં. આ તો મર્દ ના ફળિયા હોય છે, મર્દ ની વાતો દુનિયામાં અમર થઈ છે. આ માનસી ઝાલા એ માથું દીધું ને, પોતાના લોહી રેડ્યા ને, તય આપણે એને ગામો ગામ માનસી ઝાલા ને યાદ કરી છે. કઈ રૂડા રૂપાળા ભાળી દુનિયા યાદ નથી કરતી, અને આરપાર લાડાને એમ નામ દુનિયા યાદ નથી કરતી ભાઈ. સુકામ એને પોતાના માથા દીધા છે, પોતાના લોહી રેડ્યા છે, અને જેને લોહી રેડી દીધા એને દુનિયા કોઈ દી ભૂલી નથી રકવાની ભાઈ. આવા જેને લોહી રેડ્યા છે. છેલ્લી વાત આ મોગલ ની આવી એટલે મને ફોન ભાઈ યાદ આવે છે ભાઈ. એક નાનું એવું તમારા હાથે ખૂન થઈ જાય તોય તમને એમ થઈ જાય ઓહો હવે આમાંથી છૂટી જાવ તો સારું. સાહેબ 84 ખૂન નો આરોપ તેના માથાની ઉપર હતો, એ ભૂપત બારોટીઓ. તમે એક તો ભૂપત નામનું પુસ્તક ક્યારેક વાંચો તો તમને એની ખબર પડે. અને હિસ્ટ્રી ઓફ રાજસ્થાન, હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ, એમાં કન્નડટોડ અંગ્રેજ અધિકારી એક વાત લખી, વાત મને બહુ ગમે છે. જોધપુરનો દરબાર કચારી ભરીને બેઠો છે ભાઈ, અને એમાં ચારણ સડાપ 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 સડપ સડપ ચારણ આવે છે. આ વીરસનું ફળ્યું છે, એટલે બધી વાતો કરું છું કે જોધપુરનો દરબાર કચારી ભરીને બેઠો તો એમાં ચારણ આવ્યો, એટલે ચારણને બધ ભરી લીધી, અને બાજુમાં કર્ણટોળ અંગ્રેજ અધિકારી હતો, એને પૂછ્યું કે ચારણને તમે બધ ભરી લીધી, ફાટલ તૂટલ લુગડા છે, અને બોલવાની ભાન નથી, હાલવાની ભાન નથી, અને તમે મને સન્માન ન આપ્યું, મને માન ન આપ્યું. ત્યારે જોધપુર નો દરબાર એટલું બોલ્યા હતા, જોધપુર નરેશ એટલું બોલ્યા હતા કે આ ચારણ ભલે ફાટલ તૂટલ લુગડે હોય, પણ આજથી વર્ષો પહેલા જેથી જોધપુર ના પાદર માં ધીંગાણું જામ્યું હતું, અને એમાં મારા બાપ નું માથું કપાઈ ગયું, અને માથા વગર ના ધડ અને ધડ વગર ના માથા પડ્યા હતા, અને અમારે મારા બાપના દેહને અગ્નિ સંસ્કાર દેવાની તૈયારી કરી, એનું માથું જડતું નથી. તેથી આ તમારી સામે જે ફાટલ તૂટલ લુગડે ચારણ ઉભો ને, એના બાપનું નામ માવદાનજી હતું, અને મેં માવદાનજીને બોલાવીને કીધું કે માથા વગરના ધડને કોઈ દી અગ્નિ સંસ્કાર દેવાય નહીં, અમારો બાપનું માથું તમે લઈ આવી દો. હજારો માથા સેંકડો માથા પડ્યા હતા, એમાં એ ચારણે જઈ અને એક દુહો કીધો, અને સાહેબ ઈ માથાએ હોકારો આપ્યો તો કવિરાજ વિયાઓ, કવિરાજ વિયાઓ, આવા રાજપૂતો હતા ને, એટલે અમારે એની સામે હાલવું પડે છે. સાહેબ જેના માથાએ હોકારા દીધા છે, જેના ધડે હોકારા દીધા છે, વસરા સોલંકી જેવા બડા જફાડો 500 અમારા મૂળીના પાદરમાં, ક્યાં તમે હિન્દુ મુસલમાનની વાત કરો છો? સાહેબ એક હેબત ખાન નામનો પઠાણ,
ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલા તુ ઇન્સાન બનેગા આ કિસણ ખાયા રાજકારણીઓ નોખા ભાગ પાડી દીધા કે આ મુસલમાન આ હિન્દુ સાહેબ ઇસ્લામ ધર્મ ને તમે લઈ લ્યો તો પેગંબર સાહેબે કુરાન શરીફ માં કીધું છે કે જન્નત કા સુખ ચાહીએ તો અમ્મા કે કદમો મે ઝુક જા જાવડ નામ જલ્લા પકડ પાક બલ્લા હવે કાહી બલ્લા રસૂલલ્લાહ સંભારે કયા મત કે દિલ મે નન્ના મત ભજાવે મુસીબત ન પાવે हिम्मत हारे रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसावे मुसलमान सारे नबी जी पुकारे अनिल्ला इल्ला सो इल्ला पुकारे आ इस्लाम धर्म में अपन धर्म की बात करी छे अन बीजी बात आ हिंदू धर्म ने तुम ले लो तो एमा धर्म की बात करी छे अन ई हेबत खान पठान नाम ना मुसलमान दीदी रह राहुड़े मूली ना पादर में रोतो तो दीदी लखधीर जी परमारे एटलू पूछू तो मोई डाडी रमता रमता के सुका माइक माथे आहुड़ा पड़े छे કે પોણા હિન્દુસ્તાન ની સલ્તનત તમારી વાહે પડી છે અને જૂનાગઢ ના નવાબ નું માગું છે મારી દીકરીઓ નથી દેવી એક સુમરો તેદી મૂળી ના પાદર માં મૂછ ની માથે તાવ મૂકી અને લખધીરજી પરમારે એટલું કીધું તો કે હું પરમાર નો દીકરો જીવતો હોય અને કોના બાપ ની તેવડ છે તમારી દીકરી ઉપર મીઠ માંડી હકે સાહેબ હેબત ખાન મુસલમાન ની દીકરી ને પોતાની દીકરી માની લીધી હતી રાજપૂતે અને મૂળી ના પાદર માં ભયંકર યુદ્ધ થયેલું બાકા જીગ બાકા જીગ બાકા જીગ બાકા જીગ પડ્યા ચપાડો 500 નો સોઢા વિહુ હાથ આવું યુદ્ધ થયેલું અને આવા જેને માથા દીધા છે અને દુનિયા કોઈ દી ભૂલી નથી બાકી આજકાલના જોગી અને ઢીસણ સમાની જટાઈ લઈ લઈને બેઠા છે સાહેબ આયા તો દીએ જેને હામા આલ્યા છે ને બાકી ભૂલમાં કોક દાંતે ભૂલમાં કોક દાંત કાઢ્યા હોય તો 5-5 કિલોમીટર ભળ્યા જાય પાછા ન્યા જેને બોલે નો બોલો તો કાઈ નહીં હસો તો ખરા આવા ગાંડી ના છે તમારી યાર હું આવ્યા છું ભાઈ સાહેબ બાઈ માણામાં ત્રણ વાના હળો આવે તમે જોઈ લીજો અને બીજી વાત મરદ માણા કોઈ દી દાંત કાઢે નહીં એ કાઢે તો એ મોજમાં અને મોનમાં કાઢે ભાઈ મોનમાં હસી લે અને મને આ છેલ્લી વાત ગમે છે એટલે ભૂપતની તમને કરી દઉં આ ચારણ જોગમાં ઉપર જ્યારે ખોટા આક્ષેપો થાય છે આ હજારો કરોડો માણસોના જે હૃદય દુભાણા છે મોગલના નામ ઉપર એને ખબર નથી મોગલ શું છે ભાઈ મેં આપને કીધું ને લીલા પાણીના નેહમાં ડોહા માલિયા નામના ચારણની મોગલ હજી બેઠી છે કોઈની ત્રેવડ નથી મોગલની હદમાં શિકાર કરી શકે અને ભૂપત બારોટીઓ જેથી નીકળેલો ગુજરાતની પોલીસ ગાંડી બનેલી સાહેબ એક નાનું એવું ખૂન થઈ જાય તો તમને મને બીક લાગી જાય ગુજરાતના કાનૂન મંત્રી જેને કહેવામાં આવે ગુજરાતના ગૃહ મંત્રી જેને કહેવામાં આવે રસિક પરી અને એના હાળાને જેદી ભૂપત ધરબી દીધો ત્યારે એને કીધું સરકારના પગાર બંધ કરી દો પોલીસના જ્યાં સુધી ભૂપત હાથમાં ન આવે ત્યાં સુધી તેદી અમારી ઉગમણા ઓરડાવાળી હજી બેઠી છે હોનભાઈ હો સાહેબ તમે હિસાબ કરો આજ તમારી મારી એક મોગલ ઉપર શ્રદ્ધા હતી તમારી આજ મારી એક સોનભાઈ ઉપર શ્રદ્ધા હતી એક આ માં શક્તિ ઉપર શ્રદ્ધા હતી ઈ શ્રદ્ધા ક્યારે તૂટવાની નથી આ નાસ્તિકના પેટના નાસ્તિકના દીકરા ગમે એટલા તૂટી જાય એના મૂળિયા જિંદગીમાંથી મોગલ ઉખાડી નાખવાની છે એ 1000% ની વાત છે અને બીજી વાત આપને હું કરી દઉં કે એક મોગલનું નામ ખાલી તમે ઓલા સીમાડે લઈ જો દુબઈમાં બેઠો બેઠો એક સીધી મોગલનું હોનભાઈનું નામ લે અને એના દીકરાને 14 વર્ષીયને દીકરો ભગવતી હોનભાઈ આપ્યો તો આજ પણ તમે કચ્છમાં કાટડા વિયાજા 3.5 કરોડનું મંદિર જેને બનાવી દીધું દુબઈમાં બેઠી બેઠી જો મોગલ આવતી હોય તો સાહેબ આ મોગલ નહીં આવે આ સોનભાઈ નહીં આવે છેલ્લી બે ખડિયા મને ગમે છે અમારી જોગમાયા કવિ દાદ બાપુ કહે છે કેવી છે મોગલ કે તારું નામ લઈ લઈ રંગને ડનાવે અનગમે નહીં તુજને તો તુજને ભલાવે એ તારું નામ લઈ લઈને રંગને ડરાવે ગમે નહીં તુજને તો તુજને ભલાવે એનો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી તો કરતા હરતા શ્રી હિંગારી ગાલ ગાલ રાયણ કો મારી સતી શેખ રાસી સંડારી જગત નીમ બણજો જળધારી
कर दूं हाजी हाजी प्रीति नित दाजी नहीं राजी वा माता जी वा वाजी ओ राजी 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 ऊपर माजी जाऊं माजी माजी माजे जाऊं माजी माजे जाऊं माजी